હવે સમાચાર સુરત જિલ્લાના બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના મંત્રી હસ્તે કાર્યાલય ખુલ્લું આવ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ હવે તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો પર એક જ સમયે તમામ લોકસભાના સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કરાયું હતું પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સુરત અને તાપી જિલ્લાને સાંકળીને બનેલા બારડોલી લોકસભા બેઠક ખાતે પણ ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બારડોલી સ્થિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના નીચે જ બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આગેવાની માં આવો એક તક અમને મળી છે માટે દેશના વડાપ્રધાન નો પણ હું ખુબ ખુબ આભાર માનું છું અને સાથે સાથે જે અમારા લોકસભાના ઇલેક્શનના મોડમાં મારા કાર્યકર્તાને લાવવા માટેનું પણ આજથી શરૂઆત થઈ ગઈ છે ચોક્કસ પ્રણે હું કહી શકું છું કે સમગ્ર 26 26 લોકસભા અમે 5 લાખ થી વધુ લીડની સાથે ગુજરાત એ નરેન્દ્રભાઈના ના ખોડામાં ભેટ આપશે એવું હું કહી શકું છું રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના હસ્તે બારડોલી લોકસભા બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની તમામ બેઠકો સાથે બારડોલી લોકસભા બેઠક પણ પાંચ લાખથી વધુ મતો સાથે વિજેતા બનવા માટે નેતાઓ દ્વારા કાર્યકરોને હાંકલ કરવામાં આવી હતી તેમજ લોકસભાની ચૂંટણીને લઈને તમામ મંડળના કાર્યકરોને ચૂંટણી તૈયારીમાં લાગી જવા માટે રાજ્યમંત્રી તેમજ ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા કાર્યકરોને સૂચનાઓ આપી દેવામાં આવી હતી કાર્યક્રમની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા પણ વર્ચ્યુઅલી રીતે કાર્યકરોને સંબોધન કર્યું હતું